નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 12.3 જોતા હતા. સ્વાધ્યાય 12.3 ની અંદર આપણે કેટલાક દાખલાઓ જોયા હતા. હવે એ જે ત્રણ દાખલાઓ જોયા હતા એ ત્રણ દાખલાઓ માટે આપણે એ દાખલાઓને વધારે સમજવા માટે મેં તમને સંદર્ભ સાહિત્યમાંથી કઈ રીતે દાખલો ગણી શકાય, કઈ રીતે એના છેદ કાપી શકાય, આનો પણ મેં તમને ખ્યાલ આપ્યો હતો. હવે પછી આજે જે આપણે ચોથા દાખલાથી અભ્યાસ કરવાનો છે, પણ મિત્રો હવે પછીના દાખલાઓની અંદર થોડુંક વિશેષ આવતું જાય છે. વિશેષ એટલા માટે આવે છે કે એ બાબતની ખાસ આપણે કાળજી રાખીશું કે શું મેળવવાનું કીધું છે, તો શું મેળવવા માટે શું વાત કરવું પડે, શું મેળવવા માટે શું વાત કરવું પડે, આ વસ્તુ ખાસ સમજી અને દાખલા ગણવાના છે. મિત્રો ચોથો દાખલાથી હવે આપણે આજે શરૂ કરવાનું છે. ત્રીજા દાખલા સુધી મેં તમને લાસ્ટમાં રાખવા હતા. દાખલા નંબર 4 તમારા ટેક્સ્ટબુકમાં 204 નંબરના પેજ ઉપર આપેલા છે. રકમ હું અહીંથી બોલું છું. 12 સેમી બાજુવાળા સમભુજ ત્રિકોણ એવો બિના શિરોબિંદુ ઓને કેન્દ્ર તરીકે અને ત્રિજ્યા 6 સેમી લઈ વર્તુળાકાર ચાપ દોર્યું છે. આકૃતિ 12.22 માં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો એક બહુ સરસ મજાની આકૃતિ છે અને એનું ક્ષેત્રફળ મેળવવાનું છે. એને તમને કે આનું કેમ મેળવવું, ત્રિકોણ છે એટલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. શું મેળવવાનું છે? આટલા પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાનું છે. આખી આખો પ્રદેશ રંગીન જ છે. આખી આખો પ્રદેશ કેવો છે? રંગીન જ છે. એમાં એવું કીધું છે કે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. બધી વસ્તુઓના માપ પણ તમને એની અંદર કીધા છે કે જે બધી જ વસ્તુઓના માપ કીધા છે એ માપ પ્રમાણે પહેલાં આપણે વિચારતા જઈએ કે માપને એ બધું પછી વિચારીશું. એની અંદર બીજી પહેલાં તો તમે વાત કરો, આની અંદર તમારા આખો મેળવો છે. પહેલાં તેમ છે ઉપર વર્તુળ છે, નીચે ત્રિકોણ છે, તો શું ન હોવું જોઈએ કે આ એક જે ભાગ રહ્યો આ ભાગ છે એ બંનેમાં કોમન છે. આ આપણે વર્તુળનું ગણશું તો પણ એની અંદર પણ આનો સમાવેશ હશે અને ત્રિકોણનું ગણશું તો પણ આનો સમાવેશ હશે. તો આપણે શું કરવું પડે? આ બંનેનો જે સરવાળો છે એમાંથી આપણે આ ભાગ બાદ કરવો પડે. એમાં મારે સી નામ આપવું. શું નામ આપવું? સી. આને સપોઝ કે હું એ નામ આપું, આને શું નામ આપું? બી આ એક વૃત્તાંશ બન્યો. શું બન્યો? વૃત્તાંશ. સૌ પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ શું થાય? વર્તુળનું ક્ષેત્રફળ બરાબર એ ધાર્યું. ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર મેં બી ધાર્યું. ત્યાર પછી વૃત્તાંશનું ક્ષેત્રફળ મેં શું થાય? વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર મેં શું થયું? સી. હવે તમે સમજી શકો છો કે શું બને છે. એ પ્લસ બી માઇનસ સી. તમારે શું કરવાનું છે? આગળ કઈ રીતે મેળવવાનું છે? એ પ્લસ બી માઇનસ સી. શું કરવાનું કે આ બંનેનો જે સરવાળો છે એની અંદર આ વસ્તુ કોમન છે, સામાન્ય છે. આ બંનેના સરવાળાની અંદર આ વસ્તુ કેવી છે? સામાન્ય છે. તો આ વસ્તુ સામાન્ય છે એ એક વાર આપણે વાત પડે. હવે આપણે અહીંયા જોયું પહેલા આપણે બધા ક્ષેત્રફળ મેળવી લઈએ. તો હવે ક્ષેત્રફળ મેળવવા માટે આપણે શું કરવું પડે? બધા માપ આપણે જોવા પડે. તો બધા માપની અંદર તમને પેલા એવું કીધું છે કે 12 સેમી બાજુ વાળો સમભુજ ત્રિકોણ છે. પહેલો પણ લખું કે ત્રિકોણનું ક્ષેત્રફળ, ત્રિકોણનું ક્ષેત્રફળ માં શું થાય? બધી બાજુઓનો માપ તો તમારો તો ત્રિકોણ આપ્યો છે. શું કીધું છે? એ બી ઓ. એ બી ઓ ત્રિકોણ કીધો છે.
તો એબીઓ નું ક્ષેત્રફળ માં શું થાય કે એઓ બરાબર ઓબી બરાબર એબી બરાબર કેટલા છે બાર કારણ કે સમભુજ ત્રિકોણ છે તો સમભુજ ત્રિકોણ નું ક્ષેત્રફળ બરાબર તો તમારી પાસે સૂત્ર શું છે તમને બધાને ખબર છે રૂટ 3 ના છેદમાં 4 પાયો ગુણ્યા વેધ શું છે રૂટ 3 ના છેદમાં 4 સોરી બાજુનો વર્ગ રૂટ 3 ના છેદમાં 4 ગુણ્યા બાજુનો વર્ગ આવી તમને ખબર છે કિંમત મૂકી બાજુમાં તમારી પાસે કેટલું છે 12 છે તો રૂટ 3 ના છેદમાં 4 ગુણ્યા 12 ગુણ્યા 12 12 3 36 કેટલા બનશે 4 તેરી ને 12 ને 12 3 36 તો જવાબ કેટલો આવે 36 3 જવાબ તમારો કેટલો આવ્યો 36.3 સેન્ટીમીટર સ્ક્વેર આ તમારો મિત્રો પહેલો ત્રિકોણનો જવાબ મળ્યો હવે બીજું મને શું મેળવવું પડશે વર્તુળ મેળવવું પડશે શું મેળવવું પડશે વર્તુળ મેળવવું પડશે પછી જ મારે શું કરવાનું આવશે ત્રિકોણ પ્લસ વર્તુળ અને એને માઇનસ મારે શું કરવાનું પડશે ત્રિકોણ પ્લસ વર્તુળ એને માઇનસ કરતા છે હવે હું એક પેલા ક્વેશ્ચન મેળવી લઉં વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર છે પાય આર સ્ક્વેર કરવા હોય તો આર કેટલા કીધા તમે 6 સેન્ટીમીટર ત્રિજ્યા એટલે કીધી છે 6 સેન્ટીમીટર ત્રિજ્યા તો 6 સેન્ટીમીટર ત્રિજ્યા માટે આપણે આપણે મેળવવું છે તો પાય આર સ્ક્વેર એ શું આવશે પાય એટલે 22 સપ્તમાંશ ગુણ્યા આર એટલે તમને કેટલા કીધા 6 કીધા તો 6 ગુણ્યા 6 ભાગ્યા કેટલા થઈ જશે તમારી પાસે મિત્રો ભાગ્યા તમારી પાસે થઈ જશે 7 22 સપ્તમાંશ કેટલા થશે 7 તો આવી રીતે આ તમને શેના માટે મળશે કે વર્તુળ માટે મળશે આ તમે જો પ્રક્રિયા કરશો તો ઈ ક્ષેત્રફળ તમને શેના માટે મળશે વર્તુળ માટે મળશે માનો કે 22 6 એનો જો આપણે ગુણાકાર કરીએ ઈ તમને જે એને આપણે પડી વાર પડે એને લેવા દઈએ એને આગળ ઉપર જ્યાં આપણે સાદુરૂપ થતું હશે ત્યાં સાદુરૂપ આપી અને એનું પછી આગળ સાદુરૂપ મેળવશું હવે આપણે શું કરવાનું થાય એમાં એમાં હજી પાછું એક એટલે શેનું ક્ષેત્રફળ મેળવવાનું થાય વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવાનું થાય શેનું મેળવવું પડે મિત્રો વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું પડે અને વૃત્તાંશના ક્ષેત્રફળમાંથી આને શું કરવું પડે બાદ કરવું પડે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવવું પડે તો વર્તુળનું ક્ષેત્રફળ જેવી રીતે આપણે મેળવ્યું એવી રીતે આપણને વૃત્તાંશનું ક્ષેત્રફળ પણ મેળવતા આવે છે પણ ખાસ કરીને હવે મારે તમને જે વાત કરવી છે એ કરવી છે કે અત્યાર સુધી આપણે આના પહેલા પણ ઘણા દાખલા આપણે વાંચી નાખ્યા તો આપણે આમાંથી સીધે સીધું શું બાદ કરવું હોય તો કરી શકીએ કે આપણે આમાંથી સીધું જ જો વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવું હોય તો આપણે કરી શકીએ એ આપણે કરી શકીએ છીએ પણ મિત્રો પહેલા આપણે એ બાદ કરવાની પ્રક્રિયા કરવી નથી સૌ પ્રથમ કામ આપણે શું કરવું છે કે વર્તુળનું જે ક્ષેત્રફળ છે એનો હજુ આપણે આગળ જે સાદુરૂપ આવતું હોય એ આવી અને સૌ પ્રથમ આપી અને આનો જવાબ મેળવી લેવો છે તો મિત્રો આનો જવાબ આપણે મેળવી લેવો મેળવવો હોય તો આગળ આપણે વિચારીએ કે આના જવાબ મેળવવા માટે આપણે શું કરીશું ખબર છે તો ચલો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને કહું કે પહેલાં તો પાય આર સ્ક્વેર એ તો આપણે ખબર જ છે એ તો રહેલી છે 22 સપ્તમાંશ ગુણ્યા 6 ગુણ્યા 6 એટલે ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે 6 જ આપેલી છે આપણે અત્યારે આપણી રીતે રાઈટ છીએ હવે આપણે શું કરશું સૌ પ્રથમ તો આપણે એ પ્રક્રિયા કરવાની છે કે સૌ પ્રથમ આપણે આની અંદર જે ગુણાકાર થાય 22 6 132 તો આગળ મારે શું કરવાનું થશે 132 ગુણ્યા 6 હવે હું આગળ શું કરીશ વૃત્તાંશનું ક્ષેત્રફળ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પાય આર સ્ક્વેર થીટાના છેદમાં 360 મિત્રો ખાસ કરી સમજો કે હવે અહીંયા થીટા કેટલો રહેવો
વાત ક્યાં આવીને ઊભી રહી થીટા કે થીટા આપણે કેટલો લેવો મેં તમને એવું કીધું કે સમભુજ ત્રિકોણ છે તમે જાણો છો કે સમભુજ ત્રિકોણના બધા ખૂણાઓ કેવા સમાન હોય કેટલા હોય 60 ના છે આ પણ 60 નો તો આ ખૂણો પણ કેટલા નો થાય 60 ની કિંમત મૂકીએ 22 ગુણ્યા r એટલે કેટલા થઈ જશે r એટલે
પ્લસ વર્તુળ માટે શું આવશે પાઈ આર સ્ક્વેર માઈનસ વૃત્તાંશ માટે શું આવશે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 કે વસ્તુ આ બે વસ્તુ ભેગી આવો આ બંનેને શું કરો ભેગા આની કિંમત મૂકો તો આની કિંમત મૂકો આની કિંમત શું થશે રૂટ 3 ના છેદમાં 4 એમ ના એમ ગુણ્યા 12 ગુણ્યા 12 પ્લસ આ 4 3 જેથી કિંમતો મૂકો તો પણ કોઈ પ્રશ્ન નથી વન માઇનસ કઈ પણ કઈ પ્રશ્ન પેલું થશે સીધી જ આપણે કિંમતો મૂકીએ તો હવે જવાબ એક જ મળે છે જવાબમાં કોઈ ફેર પડતો નથી માત્ર ફેર છે તો શેમાં છે ટેકનિકમાં ડિફરન્સ છે અલગ અલગ ટેકનિકથી એકનો એક દાખલો કઈ રીતે અલગ અલગ રીતે કરી શકાય એ માત્ર મેં તમને અહીંયા સમજાવ્યું છે કે એક જ દાખલો મેં તમને બે રીતે કરીને ગણાવ્યો એક જ દાખલો મેં તમને કેટલી રીતે ગણાવ્યો દાખલાઓ પૂછાવવાની શક્યતાઓ સૌથી વધારે છે આપણે દરરોજના બે દાખલાની જે એવરેજ આવે છે સ્વાધ્યાય 12.3 શરૂ કર્યા પછી બે વિડીયોમાં માત્ર 3 દાખલા થયા છે આજે ત્રીજો વિડીયો ની અંદર હું તમને આ દાખલો ચોથો દાખલો કરાવવા પડે એનું એકમાત્ર કારણ છે કે ભલે વાર લાગે પણ આ બધા દાખલાઓ એવા છે કે જે દાખલાઓને આપણે પરફેક્ટ બનવાના છે કોઈ પણ પ્રકારની માઇનોરિટી પણ ભૂલ કર્યા વગર આ દાખલાઓને આપણે ગણવાનો પ્રયત્ન કરવાનો છે સરસલો વિદ્યાર્થી મિત્રો દાખલો આપણે ચોથો દાખલો જોયો હવે આપણે પાંચમા દાખલા ઉપર આવીએ આ તમે બોર્ડમાંથી બંને રીતે દાખલો તમારે બાકી કરવાનો છે જે દાખલા તમને અહીંથી બે રીતે કરવાનો આવે તમારે ફરજિયાત અને બંને રીતે તમારી બુકની અંદર તમારે લખવાના છે જે દાખલા એક રીતે કરેલો હોય એ દાખલો શું કરવાનો છે એક રીતે લખવાનો છે જે દાખલા બે રીતે કરેલો હોય એ દાખલાઓ બંને રીતે લખવાના છે ત્યાર પછી દાખલા નંબર 5 પાંચમા દાખલાની રકમ તમારી ટેક્સ્ટબુકમાં 205 નંબરના પેજ ઉપર આપેલી છે આકૃતિ 12.23માં દર્શાવ્યા પ્રમાણે 4 સેમી બાજુવાળા ચોરસના પ્રત્યેક ખૂણે 1 સેમી ત્રિજ્યાવાળા વર્તુળનો
चतुर्थांश भाग कपायेल छे तथा 2 सेमी व्यास वाळो एक वर्तुळ पण आपेल कापेलो छे। तो आ चौरस भागना बाकीना भागनो क्षेत्रफळ शोधो। સરસ આપણો છે તો પહેલા તો ચોરસની બાજુમાં કેટલું કીધું દર્શાવ પણ 4 સેમી બાજુ આ ચોરસ એવો છે 4 સેમી બાજુનો છે અહીં એક ત્યાં છે બીજું આ ત્રીજું અને ચોથું આ રીતે 4 વૃત્તાંત છે આ એક વર્તુળ છે વર્તુળનો વ્યાસ તમને કેટલો કીધો છે વર્તુળનો વ્યાસ 2 કીધો છે તો ત્રિજ્યા કેટલી 1 થશે આ પણ 1 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
છે અને ચોરસનું માપ કેટલું છે 4 સેમી 4 સેમી 4 અને 4 આવી રીતે તમને આકૃતિ આપી છે આનો આ દાખલો બે રીતે પણ થાય સૌ પ્રથમ તમે શું કરો કે ચોરસ ચોરસ બરાબર 2000 ત્યાર પછી વૃત્તાંશ બરાબર બી ધરો ત્યાર પછી વર્તુળ બરાબર સી ધરો ચલો આગળ કહે તો સૂત્ર આપણું ખરેખર શું બનશે કે એ માઇનસ 4 × b − c 4 × b − c આમ જ થશે તમે સમજી શકો છો કે એ એટલે આખે આખો ચોરસ છે પછી બાર શું કરવાનું છે 4 b c 5 b આપણ બી છે આપણ બી છે આપણ શું છે બી 4 b છે એક શું છે સી છે એની વાત કરવાનું છે આવી રીતે મૂકવું હોય તો પણ આપણે મૂકી શકીએ અને આની આ વસ્તુને આપણે અલગ અલગ રીતે કરવું હોય તો પણ ગણી શકીએ આપણે જોઈએ અલગ અલગ રીતે તમને એટલે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું થઈ જાય બાજુનો વર્ગ તો ચોરસ નું ક્ષેત્રફળ બરાબર 4 × 4 બરાબર કેટલા છે 16 સેન્ટીમીટર સ્ક્વેર ચલો આપણને અહીંયા શું મળી ગયું છે 16 સેન્ટીમીટર સ્ક્વેર ચોરસ નું ક્ષેત્રફળ મળી ગયું છે ત્યાર પછી આપણે આગળ હવે શું મેળવવાનું છે વૃત્તાંશ શું મેળવવાનું છે તો કે વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર વૃત્તાંશ નું ક્ષેત્રફળ બરાબર શું છે પાઈ આર સ્ક્વેર થીટા ના છેદમાં 360 પાઈ એટલે 22/7 × r એટલે શું આવશે આર કેટલા છે આપણે 1/1 થીટા કેટલા છે ઓકે 90 છે ચલો એટલું થઈ ગયું આ તમે બધા જાણો છો કે આટલી આટલી વસ્તુઓ આપણને આપેલી છે કારણ કે આર સી ત્રિજ્યા એક જ આપી છે તો એ તો આપણે ત્રિજ્યા કેટલી લેવાની થાય એક જ ત્રિજ્યા લેવાની થાય તો હવે આપણે આનું પછી આગળ વર્ગ સાથે આપણે ઝેડમાં અને 7/360 હવે મિત્રો આગળ હજુ આની અંદર આગળ આપણે અધૂરું છે એ આપણે કરવાનું છે તો શું થઈ જશે 22 એટલે સેટ સેટ કાપીએ તો 9 4 36 2 2 4 11 22 તો આપણી પાસે અંશમાં શું હોય 11 સેટમાં 7/2 શું તો આપણી પાસે 11 છે ગુણા 4 તો 7/2 આ શું મળ્યું એક વૃત્તાંશ માટે મળ્યું તો 4 વૃત્તાંશ બરાબર કેટલા આ એક વૃત્તાંશ મળ્યું 4 વૃત્તાંશ કેટલા તો કે શું આવશે 4 × 11 4 × 11 7/2 છે 2 × 4 તો જવાબ કેટલો છે 22/7 બધા વૃત્તાંશ મીટર કેટલું મળશે 22/7 મળશે 22/7 મળ્યું હવે આગળ આપણે વર્તુળ મેળવીએ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર તો મિત્રો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર દેખે છે ને તમને બરોબર એક વાર જોઈ લઈએ વેરીફાઈ કરી લઈએ ઓકે રેડી તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું આવશે કે પાઈ આર સ્ક્વેર બરાબર પાઈ એટલે 22/7 × r = 1 છે જ ભાષા આપણે કંઈક કંઈક કરવા જરૂર જવાબ કેટલો મળે આપણે 22/7 હવે આપણે
આપણે આગળ શું મેળવવાનું છે? રંગીન ભાગ, રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ માઇનસ કૌંસની અંદર રાખી દઈએ વર્તુળ, સોરી ચોરસ માઇનસ વૃત્તાંશ માઇનસ વર્તુળ. ચલો ચોરસનું કેટલું છે? સોળ. માઇનસ વૃત્તાંશનું કેટલું મળ્યું? ચાર વૃત્તાંશ, બાવીસ સપ્તમાંશ, બાવીસ સપ્તમાંશ માઇનસ બાવીસ સપ્તમાંશ. ચલો હજી તો આગળ વિચારીએ આપણે તો કે બાવીસ સપ્તમાંશ સાત તમે કરો તો તમારો જવાબ કેટલો મળશે? એકસો ને બાર માઇનસ ચુમ્માલીસ, સો માઇનસ ચુમ્માલીસ, લખીને ગણી શકો, તમે પણ ગણી શકો. તો એ દાખલો બીજી રીતે લીધે પણ ખાસ કરીને મેં તમને જયારે આ સ્વાધ્યાય શરૂ કર્યું ત્યારે પણ મેં તમને વાત કરી હતી પહેલા જ, અને અત્યારે પણ થોડી પાછી સૌ પ્રથમ જો કોઈ અગત્યની બાબત તમને કીધા જેવી હોય તો એ એક બાબત એ છે કે સાદું રૂપ આપતા આવડવું જોઈએ. ઉપરાંત બીજી એક બાબત, કઈ રીતે દાખલો ગણવો, શું મેળવવાનું છે તો શું કરવો, આ વસ્તુની ખબર પડવી જોઈએ. જ્યાં સુધી કોઈ પણ તમને આકૃતિ, બાય ચાન્સ એવું પણ બને કે આમાં તમને આકૃતિ આપી છે, એક્ઝામમાં તમને આકૃતિ નથી આપી, માત્ર રકમ લખીને આપી દીધી છે, બધી મેટર આપી દીધી છે, બધા માપ આપી દીધા છે, તો ત્યારે શું કરશો? એટલા માટે પેલા તો એ બાબતે ખાસ સમજી દઉં કે જ્યાં આકૃતિ આપી છે ત્યાં કોઈ સવાલ નથી, તો આકૃતિ પરથી લોજિક લગાવતા આવડવું જોઈએ. જ્યાં આકૃતિ નથી આપી ત્યાં તમને આકૃતિ બનાવતા આવડવું જોઈએ. આકૃતિ નથી આપેલી એ જગ્યાએ આકૃતિ બનાવતા આવડવું જોઈએ, અને જ્યાં આકૃતિ આપી દીધી છે ત્યાં આકૃતિ પરથી લોજિક લગાવી દાખલો કરતા આવડવું જોઈએ, ત્યારે ખરું થશે. ત્યાં સુધી નહીતર પછી આ ભેગું થવાનો કોઈ ચાન્સીસ મને દેખાતા નથી. એટલે ખાસ કરીને આ બાબતની કાળજી રાખવી કે શું કરવાનું છે, કે જે જગ્યાએ તમને આકૃતિ નથી આપી ત્યાં આકૃતિ દોરતા શીખવાનું છે, જ્યાં આપેલી છે ત્યાં કેલ્ક્યુલેશન કરતા શીખવાનું છે. અલગ અલગ રીતે દાખલા થઈ શકે, આ બધી વસ્તુ મેં અલગ અલગ મેળવી છે, ત્યાં છેલ્લે એનું સાથે મેળવ્યું છે, આનું આ જ બધું એક સાથે લખો તો પણ ચાલે, એ તમારી વિવેક બુદ્ધિ ઉપર આધાર રાખે છે. એ કોઈ એક્ઝામિનેશનમાં તમને લખી કહી શકતા તમે આ રીતે દાખલો શું કરવા દેવો, પણ સ્ટાન્ડર્ડ મેથડ ફોલો કરો, પેલી બીજી કરે કામ કરે, બંને સ્ટાન્ડર્ડ મેથડ છે, એના અલાવા પણ ઘણી બધી રીતે થઈ શકે. આ સૂત્રોમાંથી સીધું કોમન કાઢી દો તમે, બધું જે સરખું થતું હોય એ રીતે પણ થઈ શકે, પણ બને ત્યાં સુધી કોઈ પણ એક સ્ટાન્ડર્ડ મેથડ ફોલો કરવાની, જેથી કરીને દાખલામાં માર્ક્સ કપાવવાની શક્યતા ઉઘાડી દે. તો મિત્રો આ દાખલા ચેપ્ટર લઈને હજુ આપણે ઘણા બધા દાખલાઓ છે, હજી તો આપણે માત્ર પાંચ જ દાખલા થયા, લગભગ સોળ જેવા દાખલાઓ છે. તો હવે પછીના દાખલાઓની અંદર આપણે થોડીક સ્પીડ રાખીશું ભણવાની અંદર. અત્યાર સુધીના દાખલાઓની અંદર મારે તમને જે આ સ્વાધ્યાયનો હાર્ડ કહેવાનો હતો, જે સ્વાધ્યાયની ઊંડાણ કહેવાનું હતું, મેં તમને સમજાવી દીધું છે. પાંચ દાખલાઓની અંદર ત્રણ વિડીયો લેક્ચર થયા છે, પાંચ દાખલાઓની અંદર ત્રણ વિડીયો લેક્ચર આપણે, પાંચ દાખલાઓની અંદર આપણે લગભગ પિસ્તાલીસ પિસ્તાલીસ મિનિટનું કામ કરીએ તો ત્રણ વિડીયો લેક્ચર આપણે દોઢથી પોણા બે કલાક જેવું કામ લીધું છે, કે બે કલાક જેવું કામ લીધું છે. પણ હું એવી આશા રાખું છું કે નબળામાં નબળા વિદ્યાર્થી હોય તો એ પણ સરસ રીતે આ દાખલાઓ સમજી શકે, એટલા માટે આપણે એક ને એક દાખલા બે વાર બતાવેલા છે. ત્યાર પછી દાખલા નંબર છ, તો મિત્રો દાખલા નંબર છની અંદર તમને એક સમભુજ ત્રિકોણ આપેલો છે, બાજુઓવાળો,
અને એની અંદર તમને વર્તુળનું ક્ષેત્રફળ મેળવવાનું કીધું છે. વર્તુળની અંદર ફરતી જે ડિઝાઇન કરેલો ભાગ છે એનું ક્ષેત્રફળ તમને શોધવાનું કીધું છે. માત્ર તમને બાજુઓનું માપ આપ્યું છે. શું આપેલું છે? માત્ર બાજુઓનું માપ આપેલું છે, ત્રિકોણની બાજુઓનું માપ. એની અંદર તમને વર્તુળની ત્રિજ્યા ક્યાંય કીધેલી છે? વિદ્યાર્થી મિત્રો, હવે સૌ પ્રથમ તો તમે વર્તુળની ત્રિજ્યાઓ ક્યાંય નથી કીધી, તો તમારે ત્રિજ્યા મેળવવા માટેની પ્રોસેસ કરવી પડે. તો એના માટે આ વર્તુળ આની અંદર તમારે ત્રિકોણના ક્ષેત્રફળ થી તો નહીં થાય, પણ એની અંદર તમારે શું કરવું પડશે? સૌ પ્રથમ તો તમારે ત્રિકોણમિતિનો ઉપયોગ કરવો પડશે આ દાખલાની અંદર. અને આની અંદર આગળ પણ એક દાખલો આવ્યો હતો, જ્યાં પણ મેં તમને કીધું હતું કે ત્રિકોણમિતિના ઉપયોગવાળો જે દાખલો આવે છે એ આપણે અત્યારે હાલ પૂરતો એ દાખલાને બાકી મૂકીએ છીએ. એનું કારણ એવું છે કે ત્રિકોણમિતિવાળા જે દાખલાઓ છે એ દાખલાઓ તમારે શું કરવાના છે કે જાતે ગણવાનો પ્રયત્ન કરો. થાય તો ભલે મિત્ર, આપણે જ્યારે ચેપ્ટર હાલશે ત્યારે હું તમને સમજાવીશ. કારણ કે અત્યારે હું જે ભણાવતો હોઉં એ બધાને અનુલક્ષીને ભણાવતો હોઉં છું. કદાચ દસ વિદ્યાર્થીઓ એવા પણ છે કે એનાથી થઈ જશે તો એ કરી શકે છે, નહીંતર આપણે અત્યારે છઠ્ઠો દાખલો વચ્ચે બાકી રાખીએ છીએ. ત્યાર પછી આપણે ફરી પાછો સાતમો દાખલો આગળ વધો. તો સાતમા દાખલાની અંદર પણ મિત્રો તમારે જાતે હોમવર્કની અંદર લોજિક લગાવવાનો પ્રયત્ન કરવાનો છે. જો થાય તો ગણવાનો છે, ના થાય તો હું તમને કરાવીશ. માત્ર એમાં શું કરવાનું છે, તમને થોડીક હિંટ આપી દઉં. એક ચોરસની અંદરથી તમારે ચાર વૃત્તાંશ બાદ કરવાના. જો બાજુમાં આકૃતિ છે, ચાર વર્તુળની વચ્ચેનો જે ભાગ બની ગણવાનો છે તમારે, પણ એક ચોરસ જે તમે બનાવ્યો છે એ ચોરસનું ક્ષેત્રફળમાંથી તમે ચાર વૃત્તાંશ બાદ કરો તો તમને શું મળે? એ વચ્ચેનો ભાગ મળે. એટલા માટે ખાસ કરીને શું કરશો, ગણવાનો પ્રયત્ન કરવાનો છે. થાય તો ભલે નહીં કરું, તો આવતીકાલે તમે કરાવવાનું છો. સાતમો દાખલો એવી રીતે, આઠમો દાખલો છે, નવમો દાખલો છે, આ બધા દાખલાઓ તમે હોમવર્કની અંદર ગણવાનો પ્રયત્ન કરજો. આજે તમને કોઈ અલગથી હોમવર્ક શીટ મોકલવામાં નહીં આવે. અને આ જ દાખલાઓને વધારે સમજી અને મળીને ગણવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે એક્સ્ટ્રા દાખલાઓની પ્રેક્ટિસ માટે હું તમને પછી સાથે પછી આપીશ. એટલે આજના વિડીયોની અંદર તમને કોઈ અલગથી હોમવર્ક શીટ આપવામાં નથી આવવાની. એટલા માટે તમારે શું કરવાનું છે કે આ જે દાખલાઓ મેં તમને કીધા એ જ દાખલાઓ આગળ ગણવાના છે. બીજી વાત તો કે હવે આપણે આવતા વિડીયોની અંદર મળશું ત્યારે હું તમને સાતમો દાખલો કરાવીશ, આઠમો દાખલો કરાવીશ. અને એવું લાગશે, જરૂરિયાત જણાશે ત્યાં હું તમને અમુક દાખલાઓ એવા હશે તો જાતે હવે ઘેરે ગણવા માટે પણ આપીશ. જેથી કરીને હવે આપણે આ સ્વાધ્યાય થોડુંક સ્પીડથી ભણીશું. અત્યાર સુધી ધીમે ધીમે ભણતા હતા, પણ હવે થોડીક આપણે સ્પીડ કરીશું. કારણ કે હવે લગભગ કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો છે કે જે વસ્તુ કઈ રીતે કેવો દાખલો ભણી શકાય. આજે કન્સેપ્ટ હતો એવો તમારે મગજમાં ક્લિયર થઈ ગયો છે. એટલા માટે ખાસ કરીને હવે આપણે જ્યારે ફરી પાછા વિડીયો લેક્ચરમાં મળશું ત્યારે સાતમા દાખલાથી ભણીશું. ગણવાનો પ્રયત્ન કરવાનો છે. થાય તો ભલે, તો તમે અહીંયા કરાવવાનો જ છો. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક.